નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી, આપની સાથે હું છું ફાલ્ગુની. મધ્યાહન સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની. ટિકિટ કપાયા બાદ સાંસદ મોહન કુંડારિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ સાંસદ મોહન કુંડારિયાએ ટકોર કરી છે. તેમણે કહ્યું કે ભાજપ મારી માટે માતા સમાન છે. રમકડા માટે બે બાળકો રડતા હોય તો માતા બંનેને શાંત કરે છે. માતા મોટા છોકરા પાસેથી રમકડું લઈને નાના છોકરાને આપે છે. મોહન કુંડારિયાની ટકોરને લઈને અનેક ચર્ચાઓ પણ હવે શરૂ થઈ ગઈ છે. રાજકોટની ટિકિટ લેવા માટે કોણ રડતું હતું તે અંગેની ચર્ચાઓ જોવા મળી છે. હાલ ભાજપે રાજકોટની ટિકિટ પર પુરુષોત્તમ રૂપાલાને મેદાને ઉતાર્યા છે, તો મોહન કુંડારિયા કોની વાત કરતા હતા તે અંગે હવે કુતૂહલ સર્જાયું છે. મને પણ ભારતીય જનતા પાર્ટીએ 9 વખત ટિકિટ આપી છે અને 8 હું ચૂંટણી લડ્યો છું અને દરેક વખતે જીતો છું. આ પાર્ટી મને ગુજરાતમાં હોય, કેન્દ્રમાં હોય, મંત્રીમંડળમાં પણ મને કામ કરવાની તક આપી છે. તો પાર્ટી એક માં જેવું પાત્ર છે, જે માને બે બાળક હોય અને રમકડા માટે બે બાળકો રમતા હોય, એમાં નાનું બાળક રોતું તો મોટા બાળક હાથમાંથી રમકડું લઈ નાના બાળકને દે. પુરુષોત્તમ રૂપાલા, વિજય રૂપાણી, મોહન કુંડારિયાના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે હવે ઉમેદવાર મેદાને ઉતારી ચૂકવામાં આવ્યા છે ભાજપ તરફથી. ત્યારબાદ હવે મોહન ભાઈનું આ નિવેદન કઈ રીતના લઈ શકાય? ફાલ્ગુની, રાજકોટની જે સૌરાષ્ટ્રની મહત્વની અને સલામત ગણાતી અને લીડવાળી જે બેઠક કહી શકાય ભાજપ માટે, ત્યાં જે મોહનભાઈ કુંડારિયાને ટિકિટ કપાયા બાદ મોહન કુંડારિયાએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે એમાં એક મહત્વની ટકોર પણ કરી છે. એ પણ કહી શકે ભાજપ અમારી માટે માતા સમાન છે. તો એક ઉદાહરણ પણ તેઓ આપ્યું છે કે માતા રમકડા માટે બે બાળકો રડતા હોય અને જે કહી શકાય કે માતા બંને શાંત કરે અને મોટા છોકરા પાસેથી લઈને નાના છોકરાને આપે. આ મોહન કુંડારિયાની ટકોને રાજકોટની ટિકિટ લેવામાં કોણ કોણ રડતું હતું તે ચર્ચાઓ સૌરાષ્ટ્રના ભાજપમાં તો ચર્ચા શરૂ થઈ છે. મોહન વિરામ આપીને ત્યાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ અપાઈ છે અને મોહન કુંડારિયા કોની વાત કરતા હતા કે બે બાળકો રડતા હોય તો માતા મોટા છોકરા પાસે રમકડું લઈને નાના છોકરાને આપે. તો આ રમકડું અને સૂચિતાર્થ શું છે એ ટકોર અત્યારે ચર્ચામાં છે. જી જી ધર્મેશ, જે પ્રકારે મોહન કુંડારિયાનું આ નિવેદન ઉમેદવાર નક્કી થયા બાદ સામે આવ્યું છે, ક્યાંક કદાચ તેઓ ભાજપની અંદર થોડા નારાજ હોય તે પ્રકારે તેઓએ નિવેદન આપ્યું છે. ઉમેદવાર નક્કી થઈ ગયા બાદ આ પ્રકારનું નિવેદન ક્યાંક તેમની નારાજગી દર્શાવે છે? ફાલ્ગુની, આમ ભાજપમાં છે ને શિસ્ત અને સંગઠનની જો વાત કરીએ તો કોઈ પ્રકારના નિવેદનો જાહેરમાં તો કરી શકાતા નથી. શિસ્ત અને સંગઠનની વાત છે અને બધા જ લોકો કે પાર્ટીએ ઘણું આપ્યું છે. આવી રીતે કોંગ્રેસમાં અમરીશ દેર હોય કે અર્જુન મોઢવાડિયા હોય, એ પણ કે પાર્ટીએ મને પદ ને ઘણું આપ્યું છે. પણ પરંતુ મોહન કુંડારિયાની વાત કરું તો એમના રાજકોટને ઘણું બધું મળ્યું છે. જોકે નરેન્દ્ર મોદીની પણ પહેલી ચૂંટણી રાજકોટ હતી. આ બેઠક જી ધર્મેશ, આભાર સમગ્ર વિગતો બદલ. હાલ રાજકોટની બેઠક પર ભાજપ તરફથી ઉમેદવાર તરીકે મેદાને પુરુષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે. ત્યારબાદ હવે મોહન કુંડારિયા કે જેમની ટિકિટ કપાઈ છે જેથી તેમનું નિવેદન સામે આવ્યું છે, જોકે તેમણે તેમના નિવેદનમાં જે ટકોર કરી છે તે આડકતરી રીતે કદાચ નિશાન સાધવામાં આવ્યું છે.